ઓલપાડ તાલુકાના બોલાવ જીઆરડીસી વિસ્તારમાંથી નકલી સેનેટાઈઝર બનાવતી ફેક્ટરી પોલીસે ઝડપી પાડી હતી. ઓલપાડ તાલુકામાં માસમા ગામ પાસેથી નકલી રેમડેસિવિર બનાવવાના કૌભાંડ બાદ હવે બોલાવ ગામે આવેલ જીઆરડીસીમાંથી ડુપ્લિકેટ સેનેટાઈઝર બનાવવાનું કૌભાંડ કીમ પોલીસે ઝડપી પાડ્યું હતું. કીમ પોલીસે બાતમીના આધારે મોડી સાંજે બોલવાની એક ફેક્ટરી પર રેડ કરી હતી, જ્યાં પહોંચી કીમ પોલીસ પણ સતબંધ થઈ ગઈ હતી. પોલીસે સ્થળ પર એક ટ્રક સાથે મોટા પ્રમાણમાં નકલી સેનેટાઈઝર બનાવવાનું કૌભાંડ કીમ પોલીસે ઝડપી પાડ્યું છે. પોલીસને જોતા કારીગરો અને સંચાલકોમાં નાસભાગ મચી ગઈ હતી. ત્યારે તકનો લાભ લઈ ફેક્ટરીમાંથી કારીગરો તેમજ સંચાલકો સ્થળ પરથી ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. જોકે કીમ પોલીસ દ્વારા એફએસએલ તેમજ ડ્રગ વિભાગને જાણ કરવામાં આવી હતી અને સદર પોલીસ કાર્યવાહી લખાઈ રહ્યું છે, ત્યારે મોડી રાત્રે પણ ચાલી રહ્યું હોવાનું જાણવા મળ્યું હતું. બોલવાની આ ફેક્ટરીમાં વિવિધ મોટી સંખ્યામાં સેનેટાઈઝરની નાની મોટી બોટલ મળી આવી હતી. ત્યારે એક જ નામના સ્ટીકરને બદલે સંચાલકો કારીગરો પાસે જુદા જુદા ભરતા નામના સ્ટીકર બનાવી નાની મોટી સેનેટાઈઝર બોટલ ચીપકાવી દેતા હોવાનું જાણવા મળતું હતું. બોલપાડ તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારમાંથી કોરોનાના સમયમાં ઉપયોગી નકલી બનાવવામાં કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ગત ડિસેમ્બર મહિના માસમાં નજીકથી ડુપ્લિકેટ સેનેટાઈઝર બનાવવાનું કૌભાંડ ઝડપાયું હતું. તેમાં સંડોવાયેલા અનેક લોકોની અટકાયત કરી જેલના હવાલે કરાયા છે. ત્યારબાદ ઓલપાડના પિંજરત ગામેથી એક ફાર્મ હાઉસમાંથી મોટી માત્રામાં ડુપ્લિકેટ રેમડેસિવિર ઇન્જેક્શન બનાવવાનું કૌભાંડ પોલીસે ઝડપી પાડ્યું છે, જેમાં મોરબી અને સુરતના અનેક કિસ્સામાં ઝડપે જેને હાલે જેલના હવાલે કરાયા છે. ત્યારે ઓલપાડના કીમ નજીકના બોલવા ગામે આવેલ જીઆઈડીસીમાં એક ફેક્ટરીમાંથી નકલી સેનેટાઈઝરનો મોટી માત્રામાં જથ્થો ઝડપાયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.